विधानसभा ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી માટે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે। સંકલ્પ પત્રમાં રોજગાર, આયુષ્યમાન કાર્ડ, મેડિકલની સીટમાં વધારો, કૃષિ, પાણી, શિક્ષણ અને આરોગ્ય સહિતના અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણનો અમલ થાય તે દિશામાં કામ કરવાનો વાયદો કર્યો છે। સાથે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈવે ગ્રીડને સાકાર કરવાનો અને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ 25,000 કરોડનો ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે। ઉપરાંત રાજકોટ વડોદરામાં મેટ્રો રેલ સેવા શરૂ કરવાનો વાયદો અને મંદિરોના જીર્ણોદ્ધાર વિસ્તરણ માટે 1,000 કરોડની ફાળવણીનું સંકલ્પ તથા અસામાજિક તત્વો દ્વારા મિલકતોને નુકસાનની વસૂલાત માટે કાયદો લાવવાનું અને મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ ઈડબ્લ્યુએસ પરિવારો માટે 110 કરોડની ફાળવણીનું વચન આપ્યું છે। સાથે જ 10,000 કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરવાનું તથા આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીનું વચન આપ્યું છે। ધોલેરા અને ગિફ્ટ સિટીમાં વધુ રોકાણ અને રોજગાર આપવાનો વાયદો, ઉપરાંત ફેમિલી કાર્ડથી દરેક પરિવાર સુધી કલ્યાણકારી યોજના પહોંચાડવાનું અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ રૂપિયા 10,000 કરોડની ફાળવણીનું વચન આપ્યું છે, જેમાં 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરવાનું તથા 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરવાનું વચન આપ્યું છે। સાથે જ દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તે દિશામાં કામ કરવાનું વચન આપ્યું છે।